विद्यार्थी मित्रों हवे प्रकरण बे मां आपणे आगळ वधीए जेमां विद्युत डायपोल ने लीधे स्थितिमान तो विद्युत डायपोल ने स्थितिमान विषय भणता पहेला अगाउना लेक्चर मां आपणे भणी गया बिंदु विद्युत भार ने लीधे विद्युत स्थितिमान जेनुं सूत्र आपणे मळ्युं तुं V इज इक्वल टू 1 अपॉन 4 पाई एप्सिलॉन 0 Q upon R એટલે કે બિંદુ વિદ્યુત ભાર થી સ્મોલ r અંતરે વિદ્યુત સ્થિતિમાન V બરાબર 1 upon 4 pi epsilon 0 Q upon R આ સૂત્રને આધારે આપણે કહી શકીએ કે V ચલે છે 1 upon R એટલે કે બિંદુ વિદ્યુત ભાર થી કોઈ એક દિશામાં તમે જેમ આગળ વધતા જશો તેમ વિસ્થિતિમાન ઘટતું જશે હવે વિદ્યુત ડાયપોલ વિશે ચર્ચામાં આપણે પ્રકરણ 1 માં ભણી ગયા કે વિદ્યુત ડાયપોલ ની ડાયપોલ મોમેન્ટ નું અદિશ સમીકરણ P બરાબર Q ઇન્ટુ 2A જ્યાં 2A બે વીજભારો વચ્ચેનો અંતર આ જ ડાયપોલ મોમેન્ટ નું સદિશ સમીકરણ તો P સદિશ બરાબર Q ઇન્ટુ 2A સદિશ જેમાં ડાયપોલ મોમેન્ટ ની દિશા ઋણ વીજભાર થી ધન વીજભાર તરફ ની હોય છે આવા ડાયપોલ નું વિદ્યુત ક્ષેત્ર તો ડાયપોલ ના મધ્ય બિંદુ થી અંતર r લઈએ તો e ચલે છે 1/r³ પણ આ સૂત્ર અતિ દૂરના બિંદુ માટે છે એવું આપણે ચર્ચા પ્રકરણ 1 માં કરી છે એટલે કે ડાયપોલ ના મધ્ય બિંદુ થી અતિ દૂરના બિંદુ માટે ડાયપોલ નું વિદ્યુત ક્ષેત્ર E ચલે છે 1/r³ અનુસાર છે આ મુદ્દાને આધારે આપણે હવે વિદ્યુત ડાયપોલ ને લીધે સ્થિતિમાન વિશેની આપણે ચર્ચા કરવી છે જેના માટે આકૃતિ આ મુજબ છે આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત ડાયપોલ ઋણ વીજભાર અને ધન વીજભારો વચ્ચેનું અંતર આપણે 2A છે આ ડાયપોલના વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલના મધ્ય બિંદુ O થી આ અંતરે આવેલ P બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે આમ ડાયપોલના મધ્ય બિંદુથી P બિંદુને જોડતો સાણ સદિશ મૂકીએ તો આ સદિશ વડે આપણે દર્શાવી શકીએ પ્લસ Q વિજભાર થી P બિંદુ નું અંતર ને આપણે R1 કહીએ માઇનસ Q વિજભાર થી P બિંદુ નું અંતર ને આપણે R2 વડે દર્શાવી અને ડાયપોલ ના મધ્ય બિંદુ થી P બિંદુ નું અંતર R વડે દર્શાવાય પણ તે બિંદુ નું O ની સાપેક્ષ સાણ સદિશ મે R સદિશ વડે દર્શાવ્યો છે હવે આ ડાયપોલ ની ડાયપોલ મોમેન્ટ ઋણ વીજભાર થી ધન વીજભાર તરફ એ P સદિશ વડે દર્શાવું છું હવે આકૃતિમાં P સદિશ અને R સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે P સદિશ અને R સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે હવે સમગ્ર એટલે કે આ ડાયપોલ લઈ લીધે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે એકલ વિદ્યુત ભાર એટલે પ્લસ Q વિદ્યુત ભાર માઇનસ Q વિદ્યુત ભાર ને લીધે મળતા વિસ્થિતિમાન નો સંપાતીપણા સિદ્ધાંત અનુસાર આપણે બેઝિક સરવાળો કરવો જોઈએ આ બેઝિક સરવાળા ની અંદર તો પ્લસ Q વિદ્યુત ને લીધે P બિંદુએ વિસ્થિતિમાન ધન લખા માઇનસ Q વિદ્યુત ને લીધે P બિંદુએ મળતું વિસ્થિતિમાન ઋણ લખા આથી P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V બરાબર તો પ્લસ Q વીજભારને કારણે આપણે મૂકીએ તો એવી સ્થિતિમાનને આપણે V1 કહીએ તો V1 માઇનસ Q વીજભારને લીધે P બિંદુએ એવી સ્થિતિમાનને આપણે V2 વડે દર્શાવીએ તો પ્લસ V2 V1 નું સૂત્ર અગાઉના પીરિયડ લેક્ચરમાં આપણે ભણ્યા
कि बिंदु विद्युत वाने रीति विद्युत स्थितिमान तो v बराबर 1 अपॉन 4 पाई एप्सिलॉन 0 q अपॉन r जहां आपने अंतर लेवानो छे तो प्लस q विजवाती अंतर r1 छे तो 1 अपॉन 4 पाई एप्सिलॉन 0 q अपॉन r v2 એટલે माइनस q विजवाने रीति मर्तु स्थितिमान तो माइनस ना रूप में लिखी अपने तो 1 अपॉन 4 पाई एप्सिलॉन 0 q अपॉन r 1 अपॉन 4 पाई एप्सिलॉन 0 कॉमन लिख ना कि तो 1 अपॉन 4 पाई एप्सिलॉन 0 q पर कॉमन लिख ना कि तो 1 अपॉन r 1 माइनस 1 अपॉन r 2 इक्वेशन नंबर एक। હવે આપણે r1 અને r2 ના સૂત્રો મેળવવા છે યહાં ભૂમિતિ મુજબ આપણે અહીંયા એવી રીતે આપણે લંબ દોરીએ કે લંબપાદ રેખા આપણે મૂકી દઈએ ચલો એ બિંદુ પર એટલે લંબપાદ રેખા AM એવી રીતે લંબ દોરે છે કે જેથી લંબપાદ રેખાથી P બિંદુ સુધીના અંતરો સમાન છે આથી યામ ભૂમિતિ મુજબ R1 નું સૂત્ર આપણે આ રીતે લખી શકીએ તો R1 ઇઝ ઇક્વલ ટુ સોરી R1 સ્ક્વેર બરાબર તો R સ્ક્વેર વત્તા A સ્ક્વેર માઇનસ 2ar cos theta થાય એ જ પ્રમાણે r2 સ્ક્વેર નો જવાબ તો r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ 2ar cos theta થાય પણ આ બે સૂત્રો કેવી રીતે આયા એની માત્ર જાણકારી પરીક્ષામાં તમારે r1 સ્ક્વેર નો જવાબ r2 સ્ક્વેર નો જવાબ ડાયરેક્ટ લખશો તો પણ ચાલશે આપણે અહીંયા જાણકારી માટે સાઈડમાં જોઈએ હવે આપણે અહીંયા લંબપાદ રેખા પછી જો લંબપાદ બિંદુ એ તો લંબપાદ રેખા પછીથી એ થી p સુધીનું અંતર એ થી p સુધીનું અંતર સમાન છે તો પછી ઓ એન કેટલો થાય તો મેં લંબ દોર્યો છે એટલે કાટકોણ ત્રિકોણ થયો એ એન ઓ કાટકોણ ત્રિકોણ જેમાં આ ખૂણો થીટા છે ખૂણાની પાસેની બાજુ મારે શોધવી છે તો કાટકોણ ત્રિકોણમાં કોસ થીટા બરાબર પાબા ભાગ્યા કર્ણ પાસેની બાજુ તરીકે આપણે લખીએ ઓ એ કર્ણ તરીકે ઓ એ એટલે કે ટોટલ અંતર 2a છે તો મધ્ય બિંદુથી આ બિંદુનું અંતર a થા અને કર્ણનું માપ a થશે તો ધેરફોર ઓ એન નો જવાબ a cos થીટા થાય હવે આપણે લંબ છે તો આ બાજુનો ખૂણો પર 90 બને તો કાટકોણ ત્રિકોણ ANP માં કાટકોણ ત્રિકોણ ANP માં R1 જે છે એ કર્ણ થશે તો પાયથાગોરસના પ્રમેય મુજબ તો R1 સ્ક્વેર બરાબર હવે આપણે કીધું કે ટોટલ અંતર આ એને બે ભાગમાં વહેંચો તો આ જવાબ પણ r1 થાય કારણ કે મધ્ય બિંદુ દોર્યો છે તો લંબપાદ રેખા પછીથી એ બિંદુથી p બિંદુનું અંતર r1 જેટલું થાય તો આ r નો જવાબ લખવો હોય તો n p લખવો હોય જવાબ તો આખું અંતર આ પર આટલું અંતર શું કરવું પડે બાદ કરવું પડે એટલે જવાબ થાય r માઇનસ a cos theta
तो r माइनस a cos थीटा नो स्क्वायर बत्ता a एन नो स्क्वायर हवे a एन स्क्वायर नो जवाब आ काटकोण त्रिकोण पर से आपने मिले तो काटकोण त्रिकोण a एन ओ मा आ कर्ण थे आ काटकोण वाली बे बाजू एटले ए एन नो स्क्वायर वत्ता ओ एन नो स्क्वायर बराबर ओ ए नो स्क्वायर पाइथागोरस ना प्रमेय मुजब ए एन नो स्क्वायर अपने लेवो छे तो ए एन स्क्वायर बराबर ओ ए नो स्क्वायर माइनस ओ एन नो स्क्वायर ओ ए स्क्वायर ओ एन खूणानी पासेनी बाजू थई एटले पासेनी बाजू नो जवाब ओ एन नो जवाब ए कोस थीटा था એટલે કિંમત મૂકું છું અહીંયા ઓ એન બરાબર એ કોસ થીટા એટલે એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા આ કિંમત આપણે ઉપરના સમીકરણમાં મૂકી તો ધેરફોર આર વન સ્ક્વેર બરાબર અને આપણે કૌંસ જોડીએ બર્નના નિયમ પ્રમાણે તો આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા માઇનસ 2ar cos थीटा a स्क्वायर जब आप आ मूकिए तो प्लस a स्क्वायर माइनस a स्क्वायर cos स्क्वायर थीटा अब यहां प्लस a स्क्वायर cos स्क्वायर थीटा माइनस a स्क्वायर cos स्क्वायर थीटा निकली जैसे तो r स्क्वायर प्लस a स्क्वायर माइनस 2ar cos थीटा तो r1 स्क्वायर નો જવાબ મે સમીકરણમાં લખ્યો તમને જો કેટલો મળે છે તો આ સદૃત તમારે પરીક્ષામાં આપવાની જરૂર નથી તમે આ રીતે ડાયરેક્ટ લખી નાખશો તો પણ ચાલશે તે જ પ્રમાણે મે અહીંયા r2 સ્ક્વેર નો જવાબ પણ લખી નાખેલો છે r સ્ક્વેર + a સ્ક્વેર + 2ar cos થીટા હવે આપણે આગળ વધી તો આર વન સ્ક્વેર બરાબર આ સમીકરણમાંથી આપણે આર સ્ક્વેર કોમન કાઢીએ તો વન પ્લસ એ સ્ક્વેર અપોન આર સ્ક્વેર માઇનસ ટુ એ આર કોસ થીટા અપોન આર સ્ક્વેર એના બરાબર આર સ્ક્વેર કૌંસમાં वन प्लस ए स्क्वायर अपॉन आर स्क्वायर माइनस एक आर उड़ी जाए टू ए कोस थीटा अपॉन आर हम अपने बे बीजभार वच्चे नु अंतर टू ए मध्य बिंदु से कोई बीजभार नु अंतर ए नी सापेक्ष में मध्य बिंदु थी पसंद करेल बिंदु नु अंतर आ खूब मोटू छे एटले के अहीं आ वेरी मच ग्रेटर देन ए लेता आवा संजोगों में एक थी वधु घात वाला पद एटले ए स्क्वेर अपॉन आर स्क्वेर पद ने अवगणता उपरोक्त समीकरण नु सदरूप आ रीते बने तो आर वन स्क्वायर बराबर आर स्क्वायर वन माइनस टू ए कॉस थीटा अपॉन आर देयरफॉर बन्ने बाजू वर्गमूल लई नाखीए तो आर वन बराबर आर वन माइनस 2a cos थीटा अपॉन r
रेस्ट टू वन हाफ। हवे आ समीकरण आपणे व्यस्त लेता देयरफोर वन अपॉन आर वन बराबर वन अपॉन आर इन ब्रैकेट वन माइनस टू ए कॉस थीटा अपॉन आर रेस्ट टू माइनस वन हाफ। व्यस्त लीधો લાભ છેદમાં દે તો માઇનસ વન હાફ કર લખી છે। હવે આપણે જોયું કે આર મચ ગ્રેટર ધેન એ હોવાથી આ પદનું દ્વિપદી પ્રમેય મુજબ વિસ્તરણ કરવાનું ને પ્રથમ બે પદ સુધી જ આપણે વિસ્તરણ લેવાનું છે। ધેરફોર વન અપોન આર વન બરાબર વન અપોન આર ઇન બ્રેકેટ વન પ્રથમ બે પદ યાદ રાખવા હોય તો પ્રથમ પદ વન જ આવે અને બીજું પદ મેળવું હોય તો જે ઘાત હોય ઘાતની નિશાની સાથે બીજા પદને ગુણો એટલે બીજું પદ બની જાય। માઇનસ વન હાફ ઘાત આગળ મૂકો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને ટુ ડી જશે એટલે એ કોસ થીટા અપોન આર થશે। તો આમ વન અપોન આર વન બરાબર વન અપોન આર ઇન બ્રેકેટ વન પ્લસ કોસ થીટા અપોન આર। તે જ પ્રમાણે આપણે આર ટુ સ્ક્વેર નું સાદુરૂપ આપીએ તો ડાયરેક્ટ લખાય તે જ પ્રમાણે તો વન અપોન આર ટુ બરાબર વન અપોન આર ઇન બ્રેકેટ વન માઇનસ એ કોસ થીટા અપોન આર થશે। પરીક્ષા ઉપર તમે ડાયરેક્ટ વન અપોન આર નું સમીકરણ લખી શકશો તો વન અપોન આર નું સમીકરણ બન્યું વન અપોન આર નું સમીકરણ બન્યું એ કિંમત આપણે સમીકરણ એકમાં મૂકતા હવે આપણે સમીકરણ એકમાં અગાઉ વન અપોન આર અને વન અપોન આર ની કિંમત તો મેળવી એ સમીકરણ એકમાં આપણે મૂકતા ધેરફોર વી બરાબર ક્યુ અપોન ફોર પાઈ એપ્સિલન ઝીરો ઇન બ્રેકેટ વન અપોન આર વન ના સૂત્રમાં આર કોમન છે એટલે વન અપોન આર બાદ મૂકી દઈએ તો વન પ્લસ એ કોસ થીટા અપોન આર માઇનસ વન માઇનસ એ કોસ થીટા અપોન આર ધેરફોર વી બરાબર ક્યુ અપોન ફોર પાઈ એપ્સિલન ઝીરો ઇન્ટુ વન અપોન આર ઇન બ્રેકેટ વન પ્લસ એ કોસ થીટા અપોન આર માઇનસ વન પ્લસ એ કોસ થીટા અપોન આર પ્લસ વન માઇનસ વન કેન્સલ ધેરફોર વી બરાબર ક્યુ અપોન ફોર પાઈ એપ્સિલન ઝીરો ગુણ્યા ટુ એ કોસ થીટા અપોન આર સ્ક્વેર આ કોમન થઈ આર સ્ક્વેર થઈ જશે ઉપર સરવાળો કરી દીધો આપણે ક્યુ ઇન્ટુ ટુ એ એટલે પી લખાય ડાયપોલ મોમેન્ટ પી તો ધેરફોર વી બરાબર પી કોસ થીટા અપોન ફોર પાઈ એપ્સિલન ઝીરો ઇન્ટુ આર સ્ક્વેર થોડું જુદું પાડીએ તો વન અપોન ફોર પાઈ એપ્સિલન ઝીરો ઇન્ટુ પી કોસ થીટા અપોન આર સ્ક્વેર આ જે સમીકરણને આપણે જો અધિશ ગુણાકારના રૂપમાં લખવું હોય તો આ રીતે લખાય વન અપોન ફોર પાઈ એપ્સિલન ઝીરો ઇન્ટુ પી સદિશ ડોટ આર કેરેટ અપોન આર સ્ક્વેર જ્યાં આર કેરેટ આકૃતિમાં ડાયપોલના મધ્ય બિંદુથી પી બિંદુને જોડતો સાંસ સદિશ એટલે આર સદિશ ની દિશાનો એકમ સદિશ છે। હવે આ સમીકરણમાં આપણે જુદા જુદા જો મુદ્દામાં ચર્ચા કરવી હોય તો નંબર એક
આપેલ ડાયપોલ મોમેન્ટ માટે, એટલે ડાયપોલ મોમેન્ટ બદલાવો જોઈએ નહીં, જેમાં ડાયપોલના મધ્ય બિંદુથી પસંદ કરેલા બિંદુનું અંતર આપણે બદલવું છે, પરંતુ પી સદિશ અને આર સદિશ વચ્ચેનો ખૂણો અચળ રાખવો છે. એટલે આપેલ ડાયપોલ મોમેન્ટ માટે અને આપેલ દિશા માટે તમે કહી શકો કે વી ચલે છે 1/r² એટલે પી કોસ થીટા પદ અચળ થઈ જાય એટલે વી ચલે છે 1/r² તો વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન વી ચલે છે 1/r² અનુસાર બદલાય. જ્યારે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર પહેલો વાત ઈ ચલે છે 1/r³ અનુસાર હતું, જ્યારે વી સ્થિતિમાન વી ચલે છે 1/r² અનુસાર છે. નંબર 2, હવે આપણે પી બિંદુની પસંદગીની વાત કરીએ કે પી બિંદુ હાલ આપણે ક્યાં મૂકવું. તો કિસ્સા નંબર 2 માં છે કે આ પી બિંદુ ડાયપોલ અક્ષ પર મૂકીએ, અને ડાયપોલ અક્ષ પર મૂકીએ તો આ થઈ ડાયપોલ અક્ષ. જો પી બિંદુ ડાયપોલ અક્ષ પર ધન વિજવાની બાજુએ જો મૂકીએ તો પી સદિશ આપણો આર સદિશ આ દિશામાં બને, પી સદિશ અને આર સદિશ વચ્ચેનો ખૂણો 0 થઈ જાય અને કોસ 0 1 થઈ જાય. એટલે એવા સંજોગોમાં તમને વી સ્થિતિમાન વી બરાબર 1/4πε₀ પી / આર સ્ક્વેર પણ, તથા પી બિંદુ ડાયપોલ અક્ષ પર ઋણ વીજભારની બાજુએ તમે મૂકીએ તો, ચલો આપણે અહીં મૂકીએ તો એના માટે આર સદિશ આ દિશામાં. તો પી સદિશ અને આર સદિશ વચ્ચેનો ખૂણો પાઈ થાય, અને થીટા તમે પાઈ મૂકશો તો કોસ પાઈ બરાબર -1 થાય. એટલે એવા સંજોગોમાં કિસ્સા નંબર એમાં ને એમાં મૂકીએ તો વી બરાબર -1/4πε₀ પી / આર² થાય. તો ફરી બોલું છું, આ સમીકરણ ડાયપોલ અક્ષ પર ધન વીજભારની બાજુએ બિંદુ પસંદ કરશો તો જવાબ પ્લસ આવશે. જો બિંદુ પી ડાયપોલ અક્ષ પર ઋણ વીજભારની બાજુએ પસંદ કરશો તો વીના સૂત્ર વાગે નિશાની માઇનસ આવશે. જનરલ કિસ્સો આપણે લખવો હોય કે ડાયપોલ અક્ષ પરના બિંદુએ, તો આ સમીકરણ આપણે આમ લખી શકીએ કે વી બરાબર +or - 1/4πε₀ પી / આર સ્ક્વેર. ધન વીજભારની બાજુએ બિંદુ હોય તો નિશાની પ્લસ, ઋણ વીજભારની બાજુએ બિંદુ હોય તો નિશાની માઇનસ મુકાય. આ થઈ ડાયપોલ અક્ષ પરના બિંદુ માટે ચર્ચા. નંબર 3, વિષુવરેખા પરના બિંદુ માટે. વિષુવરેખા એટલે બે વીજભારોને જોડતી રેખાનું લંબ દ્વિભાજક. તો આ લંબ દ્વિભાજક અહીં દોરું છું તો લંબ દ્વિભાજક આમ થશે, ડોટ લાઈન થી દોરું છું આકૃતિમાં. આ છે વિષુવરેખા. હવે આ વિષુવરેખા પર તમે ગમે ત્યાં બિંદુ પસંદ કરશો તો, ચાલો તમે બિંદુ અહીં પસંદ કર્યું આ થયો આર સદિશ. તો વિષુવરેખા પરના બિંદુ માટે પી સદિશ અને આર સદિશ વચ્ચેનો ખૂણો થીટા = 90 થશે, અને કોસ 90 ની કિંમત 0 થાય, આથી વી સ્થિતિમાન 0 મળે. કિસ્સા નંબર 3 માં
વિષુવરેખા પરના બિંદુ માટે બિંદુ માટે વીજ ઇક્વલ ટુ ઝીરો થાય. ચોથી બાબત કે આપણે જેમ થીટા બદલતા જઈશું સૂત્રમાં આપેલ ડાયપોલ મોમેન્ટ માટે ડાયપોલના મધ્ય બિંદુથી અંતર પણ એક સરખું, પરંતુ થીટા જેમ બદલાશે તો વિસ્થિતિમાનનું મૂલ્ય પણ બદલાશે. એટલે કે ડાયપોલના કિસ્સામાં ડાયપોલનું સ્થિતિમાન આપેલ ડાયપોલ માટે માત્ર આર પર નહીં પણ આર અને આર સદિશ અને બી સદિશ વચ્ચેના ખૂણો કૌંસમાં થીટા પર આધાર રાખે છે તેવું કહી શકાય. એમાં આપણે એક જોઈએ વધારાના કિસ્સા તરીકે, જે આકૃતિ હું તમને બતાવું છું કે આપણો ડાયપોલ મોમેન્ટ ઋણ વીજભાર, આ ધન વીજભાર, ઋણ વીજભાર, મધ્ય બિંદુ, આ પી સદિશ. હવે આપણે ડાયપોલના મધ્ય બિંદુથી કોઈ એક બિંદુનું અંતર આ અપી બિંદુ એલો કોણ કોણ થીટા. હવે આપણે અહીં સમજીએ કે આ પી સદિશ લાલ પેનને જે બતાવું છે આર સદિશ, પી સદિશ અને આર સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે. આપણે થીટા પણ નથી બદલવું, ડાયપોલના મધ્ય બિંદુથી પી બિંદુનું અંતર આર પણ બદલવું નથી, પણ પી સદિશની દિશાને અક્ષને અનુલક્ષીને આપણે આર પેનને પરિભ્રમણ કરાવતા છે. આ એટલે આપણને એક શંકુ બનશે અને એ શંકુની ઉપર એક વર્તુળ બનશે આ, અને એ વર્તુળ પરના દરેક બિંદુ માટે ડાયપોલના મધ્ય બિંદુથી પી સદિશ અને આ સદિશ વચ્ચેનો ખૂણો થીટા પણ સમાન, મધ્ય બિંદુથી આ વર્તુળ પરના દરેક બિંદુનું અંતર પણ સમાન. એટલે કે આ વર્તુળ પરના દરેક બિંદુએ વિસ્થિતિમાન આપણને એક સરખું મળશે. આમ વિદ્યાર્થી મિત્રો, આજે ચર્ચા થઈ એ વિદ્યુત ડાયપોલને લીધે મળતા વિસ્થિતિમાનની આપણે ચર્ચા કરી.